AICT દ્વારા ગત વર્ષે નવા ઇમર્જિંગ સેક્ટરને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે જેમાં આ વર્ષે 7 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ડેટા સાયન્સ એન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, સિક્યુરિટી સહિતની નવી બ્રાન્ચમાં 1760 બેઠકોને મંજૂરી આપવામાં આવી છે, જે કોલેજ અને પ્રાઇવેટ યુનિવર્સિટીને નવી બ્રાન્ચ માટે મંજૂરી મળી છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીઓને રોજગારીની તક પણ આ દ્વારા ઊભી કરાશે. આ કોર્સથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. AICTE એક આખું અભિયાન ચલાવ્યું હતું અને આપણે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી બી એને બહુ પ્રોત્સાહન આપી, અને જે ઇમર્જિંગ ટેકનોલોજીસ કહેવાય છે કે ધીઝ આર ધ ટેકનોલોજીસ કે જે આવનાર વર્ષોની અંદર ઘણા બધા સેક્ટર્સમાં, ઘણા ડોમેન્સની અંદર એની ખૂબ જરૂરિયાત પડવાની છે. અક્રોસ ધી ગ્લોબ, અક્રોસ ધી નેશન, એવરીવેર, ઇન એવરી ઇન્ડસ્ટ્રી આ જે ટેકનોલોજીસ છે એની યુઝ ચાલુ થઈ જવાનું છે. હવે ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થાય એટલે સાથે સાથે આપણને એના રિસોર્સિસ, મેનપાવર એની બી જરૂર પડે, એટલે આ આખું નેશનલ લેવલે, સ્ટેટ લેવલે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને એમાંથી AICTE આપણને ઘણા બધા કોર્સીસ એ લોકોએ ડિક્લેર કરેલા હતા. વેબસાઇટ પર અત્યારે બી છે, એટલે વેબસાઇટ પરથી બી તમે જોઈ શકો. જેમ મેં કહું એમ કે અત્યારે ઇન્ડસ્ટ્રી એક ક્રોસ રોડ્સ પર છે, એવા ક્રોસ રોડ્સ પર છે કે તમે તમારા ટ્રેડિશનલ જે એન્જિનિયરિંગના કોર્સીસ, ટ્રેડિશનલ ટેકનોલોજી, એ જે ટેકનોલોજી તરફ આગળ જવું છે કે તમારે ડાયવર્સિફાઈ થવું છે, તમારે આગળ વધવું છે, એટલે એ લોકોને પણ એ લોકોના બહુ જ ડિફિકલ્ટ ડિસિશન્સ લેવાના આવશે.